બેટા, તારો મૃત્યુ થઈ ગયું એને એને આજે 1 વર્ષ થઈ ગયું, પણ કેમ હું તને ભૂલી નથી શકતી. ક્યાંક ને ક્યાંક મને અને આ ઘરમાં તારા ભણકારા વાગે છે, અને અને એવું લાગે છે કે તું તું મારી આસપાસ જ છે. બેટા બેટા, તું અમને છોડીને કેમ જતો રહ્યો? ડરીશ નહીં અરુણા, હું છું, પણ તું આમ ક્યાં સુધી રડતી રહીશ? આપણા દીકરા આકાશનું મૃત્યુ થયા આજે 1 વર્ષ થઈ ગયું છે, છતાં તું હજી એને ભૂલી નથી શકી. હું સમજી શકું છું, પણ હું કેવી રીતે ભૂલી જાઉં મારા દીકરાને? મારો દીકરો મને વારંવાર આ નજરની સામે દેખાય છે. હવે તમે જ કહો, અરે હું એક માં છું અને માની મમતા, માની મમતાને હું કેવી રીતે દબાવી શકું? હું મારા દીકરાને ભૂલી શકું એમ નથી. અરુણા, હું તારી મમતાને સમજી શકું છું, પણ તું આમ રોજ રડતી રહીશ ને તો આપણો આકાશ કંઈ પાછો નથી આવી જવાનો. અને તને ખબર છે, આમ રડ્યા કરીશ ને તો તારી તબિયત વધારે બગડશે, એટલે તું તારી જાતને સંભાળ. અરુણા, આજે આપણા આકાશની પ્રથમ પુણ્યતિથિ છે, એટલે આપણે અન્નાશાસ્ત્રમમાં બાળકોને ભોજન આપવા જવાનું છે, એટલે તું જલ્દી તૈયાર થઈ જા, હું બહાર તારી રાહ જોઉં છું. સાવન કા મહિના પવન કરે શોર, ત્યારા રહેશે ઝુમે જૈસે વનમાના ઝુમે. રિદ્ધિ, અરે શું કરે છે, કેટલી વાર, અને હા એટલી બધી તૈયાર થઈને ક્યાં જવું છે તારે? અહીંયા આવતો. હા આવી. બોલ શું કામ છે? હા એટલું તૈયાર થઈને તારે જવું છે ક્યાં? ભાઈ આજે રવિવાર છે એટલે મારે સાપુતારા જવાનું છે. સાપુતારા? રિદ્ધિ, એક વાતનો મને જવાબ આપીશ તું? હા, દર રવિવારે સાપુતારા, એવું તો શું છે કે દર રવિવારે ઉઠીને સાપુતારા જવાનું? તારે છે ને આ પડપૂછ કરવાની ટેવ બહુ પડી ગઈ છે. હું સાપુતારા શું કામ જતી હોય? મારે કામ હોય એટલે જતી હોય. પણ રિધિ, તું દર સન્ડે સાપુતારા જાય છે, મને તો એ નથી સમજાતું કે ન્યા તો તારે એવું કયું કામ છે કે તું દર સન્ડે સાપુતારા જાય છે? અરે બુદ્ધુ, તારે સાંભળવું છે ને તો સાંભળ. અમારી કોલેજમાં સાયન્સમાં વનસ્પતિ પર સંશોધન ચાલી રહ્યું છે, એટલે અમે દર સન્ડે જઈએ છીએ ત્યાં વનસ્પતિની સંશોધન કરવા માટે. એવું છે એમ ને? રિદ્ધિ, તું છે ને ખોટું બોલી રહી છે. મેં તારી મેડમને પૂછ્યું હતું તો તારી મેડમે મને શું જવાબ આપ્યો ખબર છે તને? તારી મેડમ મને કહેતા હતા કે અમારી કોલેજમાંથી કોઈ પણ વિદ્યાર્થીઓને અમે ક્યાંય બહાર મોકલતા જ નથી. મારી સીઆઈડી કરવાનું તું રેવા દેજે, તું જે તારું કામ કરતો હોય ને એ કરજે. આવી ગયો તે મારી સીઆઈડી કરવા વાળો. હા રિદ્ધિ, શું કરે છે અને ક્યાં જાય છે ને એની તપાસ તો મારે કરવી જ પડશે. Thank you.
અરુણા, આપણે અનાથાશ્રમમાં બાળકોને ભોજન તો આપી આવ્યા, પણ આ મંદિરમાં પ્રસાદ ધરાવવાનો તો બાકી જ રહી ગયો. પણ કોઈ વાંધો નહીં, આપણે એના માટે કાલે જઈ આવશું. આમ પણ હું આજે સાવ થાકી ગઈ છું, એવું હોય તો કાલે જ જઈ આવશું. હા તો વાંધો નહીં, કાલે જઈશું આપણે. અરે પવન, તું આટલો બધો ગભરાયેલો કેમ છે? શું થયું? અરે અરે અંકલ, ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. અરે પણ ગજબ થઈ ગયો પણ થયું છે શું? એ તો કે, તું બેસ પહેલા. શું થયું છે એ તો માંડીને વાત તો કર અંકલ. આ સવારે હું ડાંગના જંગલમાં ગયો હતો, અને ત્યાં તને ખબર છે આકાશ ને તો મૃત્યુ થયો ને, એક વર્ષ થઈ ગયું છે. પવન, તને નક્કી કઈક ભ્રમ થયો છે બેટા. તે મારા દીકરાને નહીં પણ તે બીજા કોક ને જોયું હશે બેટા, યાદ કર. અરે અરે આંટી, હું ખોટું નથી બોલતો કે નથી મને ભ્રમ થયો. અરે આંટી, હું સાચું બોલું છું. ત્યાં જંગલમાં મેં જેને જોયો ને, એ આકાશ જ હતો. મેલા ઘેલા કપડા અને એકદમ ડરાવણો દેખાવતો હતો. એને કોઈ પણ જોયો ને તો એકદમ ગભરાઈ જાય. આ તારી વાત મને માન્યમાં નથી આવતી. આ વાત ગળે ઉતરે એવી નથી બેટા. ગિરીશ, એવું તો શું બન્યું હશે આપણા દીકરા? અરે એનો જીવમ અવગતિએ ગયો હશે અને એ પ્રેત બનીને ભટકતો હશે. મારા દીકરા સાથે કઈ અજુકતું તો નહીં બન્યું હોય ને? પવન બેટા, મને તારી વાત પર બિલકુલ વિશ્વાસ જ નથી આવતો. અરે અંકલ, તમે લોકો કેમ મારી વાત ઉપર વિશ્વાસ નથી કરતા? અરે અંકલ, હું સાચું કહું છું, મારી વાત ઉપર વિશ્વાસ કરો. અરે મેં મારી સગી આંખે આકાશને જોયો, એ આકાશ જ હતો. પવન, તે જે હમણાં કીધું એ પ્રમાણે હોય તો મેં કહ્યું એ પ્રમાણે મારો દીકરો નક્કી પ્રેત યોનિમાં જ ગયો છે. અને આવી રીતે મારા દીકરાની સામે જવું એ એક રિસ્ક લેવા જેવું છે. જો આ પવન કેસે એ વાતનો તાગ મેળવવો હોય ને તો આપણે આમાં પોલીસને સામેલ કરવી જ પડશે. પવન, અહીંયા તો કોઈ નથી. અરે અંકલ, અહીંયા જ હતો. આ સામે કોક ઝાડીમાં હોય ને એવું લાગે છે. હા ચાલો ચાલો જલ્દી.
ભાઈ, આકાશનું ભૂત તો ક્યાંય દેખાતું નથી, પણ મને શંકા છે કે જરૂર કોઈ આપણો કોઈ પીછો કરે છે. સર, સર તમે સાચું કહો છો, નક્કી નક્કી આપણો પીછો આકાશનું ભૂત કરી રહ્યું છે. મને ખાતરી છે સર, મેં જોયું છે એને. સર સર આપણે આપણે આગળ નથી જવું, આપણે પાછા જતા રહીએ સર, પ્લીઝ. ચૂપ કર, તલા બિક્કર. અરે હું તારી સાથે છું, ડરે છે શા માટે એટલો બધો? સર હજી થોડેક દૂર છે ને, ધોધ પડે છે, આકાશ છે ને એ ત્યાં જ હોય છે, ત્યાં જ ભટકે છે. સર આપણે ત્યાં જઈએ, અને સાચું કહું ને તો સર આપણે પાછા જતા રહીએ, ત્યાં નથી જવું. ચૂપ કર, મારે તારો એક પણ શબ્દ નથી સાંભળવો હવે. ચાલ ધોધ પાસે, તું કહે છે ત્યાં ચાલો. ખરાબ કરી નાખ્યું છે. બોલ કોણ છે તું, આકાશ છે કે બીજું કોઈ, જે હોય એ સાચું સાચું કહી દેજે. હા સર, હું આકાશ જ છું. ખોટું બોલે છે તું, તું મારો દીકરો આકાશ ક્યાંથી હોય શકે? મારો દીકરો આકાશ તો મૃત્યુ પામ્યો છે. અરે એનો અગ્નિ સંસ્કાર મેં મારા હાથે આપ્યો છે. જો પપ્પા, આ સાચી વાત છે, હું તમારો દીકરો આકાશ છું. અરે ભાઈ, તું મારો દીકરો આકાશ હોય તો મેં જેને અગ્નિદા આપ્યો એ કોણ હતો? જણાવું છું પપ્પા, બધી જ વાત જણાવું છું તમને. એ સમયમાં હું ક્રિકેટનો મોટો સટ્ટો રમ્યો હતો, ને સટ્ટામાં હું 2.5 કરોડ રૂપિયા હારી ગયો હતો. ઉખરાણી વાળા બધા લોકો મારી પાછળ પડ્યા હતા, મારી પાસેથી ગમે એ રીતે એ લોકો પૈસા કઢાવવા માંગતા હતા. હું તમને ઘરે આવીને આ વાત કરી શકું એમ નહોતો. મેં વિચાર કર્યો કે હું આ શહેર છોડીને ક્યાંક દૂર ચાલ્યો જાઉં, એટલે એ લોકો મને છોડી દેશે. એટલે જ ઘર છોડીને દિલ્હી જવાનો નિર્ણય કર્યો. હું દિલ્હી જવા વાળી ટ્રેનમાં બેસી ગયો હતો, અને એ સમયે મારી બાજુમાં એક યુવાન આવ્યો. તે મને યાદ છે, ત્યાં સુધી વડોદરાથી બેઠો હતો. યુવાન સેમ ટુ સેમ મારી જેવો જ દેખાતો હતો. અમે બંને એકબીજાને જોઈને ચોંકી ગયા. એ પણ ચોંકી ગયો હતો. બંને જણાએ અરસપરસ થોડી વાર વાતો કરી, ને એ સમયે મારા મનમાં એક શેતાની વિચાર આવ્યો. એ વિચાર કર્યો કે આ છોકરાને હું મારી નાખું, એટલે પેપરમાં એનો ફોટો આવે, ને જે લોકો મારી પાસે પૈસાની ઉઘરાણી કરવાના હતા એ લોકોને એવું લાગે કે હું મરી ગયો છું. એટલે જેવો એ છોકરો ઊભો થઈને વોશરૂમમાં ગયો, એટલે તરત જ હું એની પાછળ વોશરૂમમાં ગયો, અને એની ગળો દબાવીને મેં એને મારી નાખ્યો. પછી જે કઈ થયું એ બધું તમારી નજર સમક્ષ છે, પણ આ મારો બચાવ કરવા માટે આ ઘટનાને અંજામ આપ્યો હતો. જો આકાશ, તે તારો અપરાધ છુપાવવા વધુ એક અપરાધ કર્યો છે,
તે એક નિર્દોષ યુવકની હત્યા કરી છે, એટલે તારા પર કેસ તો જરૂર બનશે અને તને સજા પણ જરૂર થશે. તારે અમારી સાથે પોલીસ સ્ટેશન તો આવવું જ પડશે. તો તમે બધા ચાલો મારી સાથે પોલીસ સ્ટેશન અને આ ગાડી પણ લઈ લો. પપ્પા તમે સાહેબને સમજાવો ને. બેટા આકાશ, આકાશ, આ તારા પપ્પાના રૂમમાંથી ચિઠ્ઠી મળી છે. બેટા આ તારા પપ્પાના રૂમમાંથી ચિઠ્ઠી મળી છે. શું વાત કરો છો મમ્મી? તારા પપ્પા ઘર છોડીને જતા રહ્યા છે. મમ્મી શું વાત કરો છો તમે? પપ્પા પપ્પા વહેલી સવારે ઘર છોડીને જતા રહ્યા. એક મિનિટ આપ. ચિઠ્ઠી વાંચ ને ભાઈ તું. બેટા આકાશ સરલા, હું ઘર છોડીને જાઉં છું. આ ઘરમાં હવે મારો દમ ઘૂંટાય છે, જીવ મૂંઝાય છે મારો. મારે નથી રહેવું હવે આ ઘરમાં, અને મારું આ ઘર છોડવા પાછળ કોઈ જવાબદાર નથી. હું કોઈને દોષી ઠેરવતો નથી, એટલે મારા ગયા પછી કોઈ અંદરો અંદર ઝઘડતા નહીં. મમ્મી મમ્મી પપ્પા ઘર છોડીને શું કામ જતા રહ્યા? એમને શું તકલીફ હતી આ ઘરમાં? તમારા કે પપ્પા વચ્ચે ક્યારે કોઈ ઝઘડો થયો હતો? કોઈ કોઈ બાબતને લઈને તકરાર થઈ હતી? આ કેવા સવાલ પૂછે છે તુમને? મારે અને તારા પપ્પાને તો ક્યારેય સપનામાં પણ ઝઘડો નથી થયો, અને તું તકરારની વાત કરે છે? અરે ઊંચા આવાજે હું એની સામે ક્યારેય બોલી પણ નથી. તો મમ્મી આપણે હવે પોલીસ કમ્પ્લેન જ કરવી પડશે. મામલો ગંભીર છે. પપ્પાના ઘર છોડવા પાછળ કોઈ જ કારણ નથી જણાઈ રહ્યું, અને અને આમે પપ્પાને શોધવા માટે આપણે આપણે પોલીસનો સહારો તો લેવો જ પડશે. એટલે મમ્મી હું અત્યારે જ પોલીસ સ્ટેશન જાઉં છું અને અને પોલીસ સ્ટેશનમાં જઈને કમ્પ્લેન કરી આવું છું. મમ્મી તમે ચિંતા ના કરો, પપ્પા આવી જશે પાછા. હલો શર્માજી, આ તમને પોસ્ટમોર્ટમના રિપોર્ટનું કહ્યું હતું, તો જલ્દી મોકલાવો ને, એટલે મને કંઈ કાર્યવાહી આગળ કરવાની સમજ પડે. નમસ્તે સર. નમસ્તે, બેસો. બોલો કેમ આવવાનું થયું? જો સાહેબ, આજે સવારના મારા પપ્પા ઘર છોડીને નીકળી ગયા છે અને આ ચિઠ્ઠી લખતા ગયા છે. જો ભાઈ, આમાં ઘર છોડવાનું કોઈ કારણ તો નથી લખ્યું, પણ એવું કઈ કારણ? મારો કહેવાનો મતલબ એ છે કે તમારા મમ્મી પપ્પા વચ્ચે ઝઘડો, એમના માથે લેણું થઈ ગયું હોય, યા તો પછી ઉઘરાણી વાળાનું કોઈનું દબાણ હોય, એવું કઈ જે તમને લોકોને ખબર ના હોય? નહીં સાહેબ, નહીં, આવું કઈ જ નથી થયું. મારા મમ્મી પપ્પા વચ્ચે ક્યારેય કોઈ ઝઘડો નથી થયો, અને દેવું દવાની તો વાત જ નથી સાહેબ. કારણ કે મારા પપ્પા 7-8 વર્ષથી નિવૃત્ત છે અને બીજો કોઈ કામ ધંધો પણ કરતા નથી. પણ જો ભાઈ, તારા પપ્પાના ઘર છોડવા પાછળનું કોઈ તો કારણ હશે ને? અને આમ પણ કોઈ માણસ કોઈ કારણ વગર તો ઘર મૂકીને ન જાય ને? સાચી વાત છે સાહેબ તમારી, પણ આવું કોઈ કારણ હોય તો પણ મને આ વિશે કોઈ જ ખ્યાલ નથી સાહેબ. પ્લીઝ સર, તમે ઝડપથી કેસ નોંધી અને આગળની તપાસ શરૂ કરાવો. ઠીક છે ભાઈ, તું બાજુની રૂમમાં જઈ અને હવાલદાર પાસે કમ્પ્લેન લખાવી દે, અને હા,
તારા પપ્પા જો મોબાઈલ લઈ ગયા હોય તો એમનો મોબાઈલ નંબર પણ લખાવી દેજે. ઓકે સર, હું પાછુંના રૂમમાં જઈને કમ્પ્લેન કરી દઉં છું. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. જો ભાઈ, આ રસ્તો છે ને કાચો છે, એટલે ગાડી આપણે અહીંયા મૂકી અને પગ પાળા જ અહીંયા જવું પડશે. ઠીક છે, તો પછી ચાલો આપણે ચાલતા જ જઈએ. આટલા મોટા જંગલમાં પપ્પાને ગોતવા મુશ્કેલ છે ને, ખબર નહીં એ આમાં ક્યાં હોય. પણ સાહેબ, મારા પપ્પાનું લોકેશન ટ્રેક પર મૂકેલું છે, તમે તમે એમનું લોકેશન ટ્રેક કરી જુઓ ને. પણ ભાઈ, કાલનો તારા પપ્પાનો મોબાઈલ પણ સ્વિચ ઓફ આવે છે, મોબાઈલ ચાલુ થાય ને તો કંઈક સમજ પડે. જો ભાઈ, હું શું કહું, આપણે અહીંયાના ફોરેસ્ટ અધિકારીને મળીએ, કદાચ એમણે તારા પપ્પાને જોયા હોય. ઠીક છે સાહેબ, તો પછી ચાલો ને આપણે પોલીસ ક્વાર્ટરમાં જ જઈએ. મમ્મી, શું ગોતો છો તમે? કઈ ખોવાઈ ગયું છે? અરે, હું તો એ શોધું છું કે તારા પપ્પા બીજી કોઈ ચિઠ્ઠી કે એવું કઈ મૂકીને નથી ગયા ને, બસ એ જ શોધતી હતી. ઠીક છે, એક વાત પૂછું તમને? પૂછ ને બેટા. મમ્મી, પપ્પા ઘર છોડીને ગયા છે તો તમારા ચહેરા ઉપર કોઈ હાવભાવ નથી દેખાતો, અને તમે
ચીઠી શોધી રહ્યા છો, પણ આ થેલો પપ્પાનો નથી, પપ્પા થોડા આમાં મૂકીને જવાના. એટલે તું શું કહેવા માંગે છે? ખેર, આ તારા પપ્પા ઘર છોડીને ગયા છે એટલે હું રાજી થઈ છું. અરે, મારું મગજ કામ નથી કરતું એટલે આ બીજો થેલો લઈને બેઠી છું અહીંયા. મારો કહેવાનો મતલબ એવો નથી, તમે ઊંધું સમજી રહ્યા છો. હું બરાબર જ સમજી રહી છું, અને તું છે ને કંઈક વધારે પડતું જ બોલી રહી છે, એટલે તારી જીભડી મોઢામાં રાખજે. જો આડું અવડું બોલીશ ને તો પોલીસની સામે તું જ મને ફસાવી દઈશ. જાઉં પણ અહીંયાથી. જાસૂસ બનવા વાળી કોનો થયેલો છે? તારું કામ કઈને કરતી હોય? જીદ કરી હતી મારા પપ્પાની સામે કે મારે આ જ છોકરી સાથે લગ્ન કરવા છે. હું સરલાના રૂપ પાછળ મોહી ગયો હતો, પણ મને નહોતી ખબર કે એના રૂપાળા શરીરમાં રહેલું મન આટલું બધું મેલું હશે. કંટાળી ગયો છું હું સરલાથી, અરે થાકી ગયો છું હું આ સાવ બાઈથી. જ્યારથી સરલાને પરણીને આવી છે ને, ત્યારથી એણે મારું જીવું હરામ કરી નાખ્યું છે. પણ હવે મારામાં સહન શક્તિ નથી રહી, હું સાવ થાકી ગયો છું. એનો ત્રાસ સહન કરીને હું સાવ થાકી ગયો છું, એટલે આ જીવનમાંથી મુક્તિ લેવા માંગુ છું. આકાશ, તને આ વાતની ખબર નથી કે હું તારી મમ્મીથી કેટલો પરેશાન છું. બેટા, હું તને આ બધી વાત નથી કરી શકતો. મને મનમાં રહેલી પીડાને હું જોઉં છું. મને માફ કરજે મારા દીકરા, મને માફ કરી દેજે. સર, ઓરેસ ખાતાએ બતાવ્યા પ્રમાણે આપણે અહીંયા સુધી તો આવી ગયા, પણ અહીંયા તો કોઈ દેખાતું નથી. ક્યાં જઈશું આપણે? જો ભાઈ, તો ચિંતા કરમાં, આટલામાં બધે જોઈએ, ક્યાંક મળી જશે. સર, ત્યાં જુઓ, ત્યાં કોઈ દેખાઈ રહ્યું છે. હા હા, ચાલ જલ્દી. પપ્પા, ઉઠો ને પપ્પા, આંખ ખોલો પપ્પા. સાહેબ, જુઓ ને, મારા પપ્પાને શું થયું છે? પપ્પા કેમ કઈ બોલતા નથી? પપ્પા, થોડી હિંમત રાખ, તારા પપ્પાનું મૃત્યુ થઈ ગયું છે. નહીં સાહેબ, નહીં. ખોટું બોલી રહ્યા છો. પપ્પા, પપ્પા ઉઠો ને. હિંમત રાખ ભાઈ. પપ્પા, અમને નોંધાણા મૂકીને ન જાઓ. પપ્પા, પપ્પા ખોલો. પપ્પા, ઘરમાં કીધા વગર ના કેમ નીકળી ગયા હતા? પપ્પા કેમ નીકળી ગયા હતા? પપ્પા.
હેલો એમ્બ્યુલન્સ. અરે ઇન્સ્પેક્ટર સાહેબ, તમે આવો, બેસો, બેસ રવિ. બોલો સાહેબ, શું વાત છે? કઈ પૂછપરછ કરવી છે તમારે? તમને લોકોને શું લાગે છે, ગિરીશભાઈનો આમ અચાનક ઘર છોડીને જતું રહેવું અને જંગલમાં જઈને સુસાઇડ કરી લેવું, આના પાછળનું કારણ શું હોઈ શકે? જો સાહેબ, પપ્પાનું મૃત્યુ થયું એમાં એમાં કોઈ જ કારણ નહોતું. ઘરમાં બધું ઠીક જ હતું સાહેબ, આની પાછળ અમને તો કોઈ જ કારણ નથી લાગતું. આકાશ, તારા પપ્પાને છે ને ઘરમાં જ પ્રોબ્લેમ હતી, અને એ પ્રોબ્લેમના લીધે જ એણે સુસાઇડ કર્યું છે. આ તમે શું વાત કરો છો સર? મારા પપ્પાને ઘરમાં શું પ્રોબ્લેમ હતો? કોઈ જ પ્રોબ્લેમ નહોતો સર. જો આકાશ, હું કંઈ કહેવા નથી માંગતો, જે કંઈ કહેવા માંગે છે ને એ તારો મિત્ર રવિ કહેવા માંગે છે. રવિ, આકાશને હકીકત જણાવતો. તારા પપ્પાને ઘરમાં જ ત્રાસ હતો. તારા પપ્પા જ્યારે ઘર છોડીને ગયા ને, એના એક બે દિવસ પહેલા એ મારા ઘરે આવ્યા હતા. અમે લોકોએ ઘણો સમય એક સાથે વિતાવ્યો હતો, અને ત્યારે તારા પપ્પાએ મને કહ્યું હતું કે રવિ, હું 2-3 દિવસ પછી મારું ઘર છોડીને જતો રહેવાનો છું. એમની આ વાત સાંભળીને મને થોડી વાર તો આશ્ચર્ય થયો કે અંકલ આ શું બોલે છે, અને મેં અંકલને પૂછ્યું કે અંકલ, તમે આ શું વાત કરો છો? પણ આનું કોઈ કારણ તો હશે ને, તમે શું કામ ઘર છોડીને જવા માંગો છો? તો અંકલે મને એમ કીધું હતું કે એને તારા મમ્મી ત્રાસ આપે છે. તારા મમ્મીના ત્રાસના કારણે જ એ ઘર છોડીને જતા રહ્યા હતા. મમ્મી, આ રવિ અને સાહેબ જે કહી રહ્યા છે એ વાત સાચી છે? ના, એ વાત બિલકુલ ખોટી છે. સાચું જણાવો મમ્મી. જુઓ, તમને મારા સમ છે, ને આજે તમે સાચું નહીં કહ્યું ને મમ્મી, તો હું અને નિધિ આ ઘર છોડીને ચાલ્યા જઈશું અહીંયાથી. સાચી વાત જણાવો મમ્મી, શું થયું હતું મારા પપ્પાની સાથે? આ વાત હું તને જણાવવા માંગતી જ નહોતી, કારણ કે હું એવું નહોતી ઈચ્છતી કે તારા પપ્પાના આવા આવા ખરાબ ગુણની તને ખબર પડે. સાંભળો, તારા પપ્પા જ્યારે મારા ઘરે પહેલી વખત મને જોવા માટે આવ્યા હતા, ત્યારે એને હું નહીં પણ મારી મોટી બેન રીટા પસંદ આવી ગઈ. કસંજોગે વડીલોએ આનાકાની કરી અને મોટી બેનના લગ્ન બીજે અને મારા લગ્ન અહીંયા કરાવી દીધા. એ પછી એ બંનેમાં સંબંધ બંધાયો અને એ લોકો નજીક આવ્યા, અવારનવાર મળતા હતા. અને આ વાતથી હું પણ કઈ અજાણ નહોતી. બસ ભગવાનનું કરવું ને રીટાને એના કર્મોની સજા મળી ગઈ. મારા બંને વિને એ વાતની ખબર પડી, એટલે તારા માસાએ રીટાને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા અને એને ડિવોર્સ આપી દીધા. બસ પછીથી મને તારા પપ્પા ઉપર ક્યારે પ્રેમ આવ્યો જ નહીં. આવીને તો માત્ર ને માત્ર નફરત, કે એ વ્યક્તિ તો રીટાને પ્રેમ કરતા હતા ને, હું તો ખાલી એના ઘરની કઠપૂતલી હતી, જેમ નચાવે એમ નાચ્યા કરું. પણ ના, મારું એ સ્વમાન છે. બસ ત્યારથી મેં નક્કી કરી લીધું કે હું તારા પપ્પાને શક્યથી જીવવા નહીં દઉં. મારી અને મારી બેનની બંનેની જિંદગી ખરાબ કરી. હું મેં વિચાર્યું એટલે બસ હું દરરોજ થોડું થોડું મીઠું મીઠું ઝેર, એટલે કે એમની ઉપર હું ત્રાસ ગુજારતી હતી. અને આ ત્રાસ એનાથી સહન ન થયો તો એ ઘર છોડીને જતા રહ્યા. હું ધારું તો એને મારી પણ શકત, પણ મેં એવું નથી કર્યું.
મેં એને ખાલી ઘરની બહાર કાઢી મૂક્યા છે. મમ્મી, પપ્પાનું અને માસીનું લફરું હતું એ એ વાત તદ્દન ખોટી છે. હું કેવી રીતે માની લઉં કે આ વાત તદ્દન ખોટી છે? જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી પપ્પા નિર્દોષ હતા, અને આખી જ વાતમાં વાંક કોઈનો હોય તો એ એ માસીનો વાંક હતો. હકીકતમાં વાત એમ હતી કે એ માસીનું કોઈ બીજાની સાથે લફરું હતું. આ વાતની જાણ પપ્પાને થઈ ગઈ. પપ્પાએ માસીને સમજાવ્યા, પણ માસીને લાગ્યું કે આમાં કંઈક ઊંધું ચતું થઈ જશે, એટલે એણે એણે બધો જ આળ પપ્પા પર ચડાવી દીધો, અને વાંક આવ્યો પપ્પાનો. અને હા, વાત રહી માસીના છૂટા છેડાની, તો માસાએ આમનામ છૂટા છેડા નહોતા આપ્યા. માસાને ખબર પડી ગઈ હતી કે માસીનું બીજી જગ્યાએ લફરું હતું, અને આમાં બિચારા નિર્દોષ મારા પપ્પા એના પર જ બધો આરોપ આવી ગયો. એ મમ્મી, મમ્મી, મારા પપ્પા તો નિર્દોષ હતા, એના પર તમે આવો જુલમ કર્યો. હકીકતમાં તો કાનૂનની નજરમાં તમે અપરાધ કર્યો છે મમ્મી, અને આ અપરાધ પછી તમે મારી નજરમાંથી પણ ઉતરી ગયા છો. તમારે આવું નહોતું કરવું જોઈતું મમ્મી, આવું નહોતું કરવું જોઈતું. જો ઇન્સ્પેક્ટર સાહેબ, આ અમારા ઘરની અંગત વાત હતી. આ વાતને હું આગળ વધારવા નથી માંગતો, ઘરની વાતને ઘર મેળે જ પતાવી દેવા માંગુ છું. માટે પ્લીઝ તમે લોકો જઈ શકો છો અહીંયાથી. ઠીક છે ભાઈ. ચાલ રવિ, તો હવે હું પણ રજા લઉં. હા ભાઈ. ચાલે તે અહીંયાથી. હે ભગવાન, મારાથી આ કેટલી મોટી ભૂલ થઈ ગઈ. અરે, મારા ભગવાન જેવા પતિ ઉપર મેં શંકા કરી. ભગવાન મને ક્યારેય માફ નહીં કરે, ક્યારેય માફ નહીં કરે.